विश्वविख्यात एमएस યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષણધામને લજાવતી ઘટના બની હતી। કોમર્સ ફેકલ્ટીમાં ભણતા લઘુમતી કોમના 3 વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી પાસે જાહેરમાં સેકન્ડ યરમાં ભણતી 20 વર્ષીય વિદ્યાર્થિનીને આંખો અને હાથથી બિભત્સ ઇશારા કરીને છેડતી કરતા ભારે હોબાળો મચ્યો હતો। સયાજીગંજ પોલીસે ત્રણેય લંપટ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે। શિક્ષણધામ માટે બનેલી શરમનાક ઘટના એવી હતી કે ભોગ બનનાર વિદ્યાર્થીની કોમર્સ ફેકલ્ટીમાં સેકન્ડ યરના અભ્યાસ કરે છે। બુધવારે સાંજે 4:30-5:15ના સમયગાળા વચ્ચે કેમ્પસમાંથી ચાલતી જતી હતી ત્યારે ત્યાં હાજર એસવાય બીકોમના અબુ તાલિબ પઠાણ, રહે રોશનનગર નવાયાડ, રિયાન કયુમખાન પઠાણ રાણિયા સાવલી, તેમજ ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા શાહિદ મુસ્તકીમ શેખ, રહે ચાચા નહેરુનગર આજવા રોડે, આંખ અને હાથથી આંગળીઓથી બિભત્સ ઇશારા કર્યા હતા। ગભરાઈ ગયેલી વિદ્યાર્થીની સલામત સ્થળે દોડી ગઈ હતી। ત્યાર પછી ફરિયાદ નોંધાવવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશને ગઈ હતી। આ ઘટનાની એમએસ યુનિવર્સિટીમાં ભારે ચકચાર મચી હતી। ભોગ બનનાર વિદ્યાર્થિનીની કેફિયત સાંભળ્યા પછી સયાજીગંજ પીઆઈ આરજી જાડેજાએ ત્રણેય લંપટ વિદ્યાર્થીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।